खतीजा मस्जिद पासनो रस्तो छेला 20 वर्षे बिस्मार हालते अनेक रजवाटो छताय तंत्रना आंख आडा कान। भावनगर खतीजा मस्जिद पासेनो रस्तो छेला 20 वर्षथी बिस्मार हालते पड्यो छे। अनेक लोकोनी रजूआत करवा छता पण नगरपालिकाना अधिकारीओना पेटनुं पाणी पण नथी हलतुं। घणा समयथी बिस्मार रस्तो सारो बने ए माटे आम आदमी पार्टीना आगेवानो द्वारा अनेक वखत रजूआत करी अने रस्तानुं काम शरू करावेल, परंतु लॉकडाउनना कारणे मजूरो बीजा राज्यना होय अने ते पोताना वतन जता रहेल होवाना कारणे रस्तो बनता अटकी गयो छे, जेना कारणे भावनगरना रहीशोने ચાલવામાં હાલાકી પડી રહી છે। બીજા રાજ્યના મજૂરો ન મળે તો આપણા રાજ્યના મજૂરોને કામ આપીને પણ રસ્તાનું કામ થઈ શકે છે, પરંતુ કોઈ અધિકારી ત્યાં ડોકાતા પણ નથી। ત્યાં રસ્તાના કામની વાત તો બહુ દૂર, તે રસ્તા પર વાહન તો ઠીક, પરંતુ માણસોને ચાલવો કેમ તે પણ મોટો પ્રશ્ન છે। ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોય અને વરસાદના કારણે હવે તો રસ્તાઓનું ધોવાણ થતું હોય છે, તેમાં આવા રસ્તાઓની હાલત શું થાય તેની તો કલ્પના પણ ન કરી શકાય। જેમ બને તેમ વહેલા રસ્તાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે। રિપોર્ટ બાય ઇજાજ શેખ, ભાવનગર। વડોદરા કોર્પોરેટર, આ જનતાનગર વાળા રોડ છેલ્લા 20 વર્ષથી કાંઈ થતું નહોતું। મારી ટ્રમ આવીને હું છૂટાણો છેલ્લા 4.5 વર્ષ થયા, એક અડા દરમિયાન મેં આ રોડની સતત રજૂઆતો કરી અને આ આરસીસી રોડ પાસ કરાવ્યો, પરંતુ રોડનું કામ શરૂ થાય એટલે આ કોરોના કામ થયું નહીં। હવે લોકડાઉન પૂરું થયું એટલે 4-5 દિવસથી આ કામ શરૂ થયું છે, અને આરસીસીના કારીગરો રાજસ્થાન વયા ગયા હોવાથી અત્યારે મને રોડ વિભાગના અધિકારી મકવાણા સાહેબે એમ કીધું કે બેઝમેન્ટ હાલવા પૂરતું કરી દઉં, પણ રાજસ્થાનના કારીગરો આવે એટલે આપણે આરસીસી કામ શરૂ કરશું। એટલે આ વિસ્તારની પબ્લિકને હું અપીલ કરવા માગું છું કે થોડી ધીરજ રાખે। આમે 20 વર્ષથી આ રોડ તો થયો નહોતો, આ કોંગ્રેસના કોર્પોરેટર ચૂંટાણા એટલે આ રોડ પાસ કરાયો, એટલે કોઈની વાતમાં આવવું નહીં। વડોદરા મારીભાઈ શેખ છે, આમ આદમી પાર્ટીમાંથી આવું છું। અહીંયા ખદીજા મસ્જિદ પાસે આજે છેલ્લા 20 વર્ષથી રોડ બનતો નહોતો, ત્યારે આજે જાતે તપાસ કરતા હું અને સાજીદભાઈ તેમજ ઇકબલભાઈ આરફ ભેગા થઈ ગયા, અને ઇકબલભાઈએ કીધું કે ભાઈ 20 વર્ષથી રોડ બનતો નહોતો અને મારી મહેનતથી આ રોડ બને છે, અને મારે ઇકબલભાઈ સાથે રૂબરૂ વાત થઈ કોર્પોરેટર સાથે, અમને એમણે કીધું કે ભાઈ કાર્યકરો બધા રાજસ્થાનના હતા, બધા વયા ગયા છે અને કામ ચાલુ છે, તો એ માટે થઈને કામ અત્યારે અટકાઈ ગયું છે। તો અહીંના રહીશોને અને ભાવનગર કોર્પોરેશન અને કોર્પોરેટરો અને કોર્પોરેશનના અધિકારીઓને અને મેયરશ્રીને જણાવવાનું કે આ કામ તાત્કાલિક અસરથી પૂરું કરવામાં આવે, ગમે ત્યાંથી કારીગર લાવીને, એટલે એના રહીશોને બહુ જ તકલીફ પડે છે ચાલવાની, તેમજ ગાડી પણ ચાલી શકે એમ નથી, એ જાતે તપાસ કરતા